ગુડ મોર્નિંગ બાળકો. બાળકો, તમને બધાને ચિત્રકામ કરવું ગમે છે ને? મને તો ખૂબ ગમે છે. પણ આજે હું તમને ચિત્રકામ નથી કરાવવાની. આજે હું તમને છાપકામ કરાવવાની છું. તમે આગળના વિડીયોમાં છાપકામ કરતા શીખી ગયા ને? પણ આજે હું તમને અલગ રીતે છાપકામ કરાવવાની છું. આ છાપકામ કઈ રીતે કરવાનું છે તે આપણે શીખીએ. ચાલો તો આપણે છાપકામ કરીએ. કેટન ચિત્રકલાની ચોપડીમાં આજે આપણે પ્રિન્ટિંગ વર્ક છાપકામ કરવાના છે. જુઓ, અહીં કેટલીક વસ્તુનું છાપકામ છે. ચાવીનું, ડબ્બીના ઢાંકણાનું, ચલણી સિક્કાનું છાપકામ છે. આ બધી વસ્તુઓમાંથી આપણે આપણી મનગમતી વસ્તુઓનું છાપકામ કરવાના છે. પરંતુ આ છાપકામ આપણે અલગ રીતે કરવાના છે. કઈ રીતે કરવાના છે તે હું તમને શીખવું. જુઓ, આ ચાવી છે. હવે આ ચાવીની છાપ હું અહીં લઈશ. તો કઈ રીતે લઈશ? તો આ ચાવીને હું નીચે આ રીતે મૂકી દઈશ અને સાદી પેન્સિલ કે રંગીન કલર વડે એના પર આપણે ઘસવાનું છે. ચાલો તો આપણે છાપ લઈએ. આ રીતે આપણે ઘસીશું. જો કેવી સરસ છાપ થઈ ને ચાવીની. ચાવીનું છાપકામ થઈ ગયું. હવે આપણે ચાવીને લઈ લઈશું. હવે બીજી છાપ ડબ્બીના ઢાંકણાની પાડીશું. આ રીતે હું મૂકી દઈશ અને બીજો કલર લઈશ. આ રીતે ધીમે ધીમે છાપ લઈશું. જો સરસ છાપ લેવાઈ ગઈ ને. આપણે 20 પૈસાના સિક્કાની છાપ લઈશું. આ સિક્કાને હું નીચે મૂકી દઈશ અને બીજા કલરથી ઘસીશ. આ રીતે ધીમે ધીમે ઘસીશું. જો બાળકો, છાપ થઈ ગઈ ને. જુઓ, આશાનો સિક્કો છે, 5નો સિક્કો છે. હવે આપણે 5ના સિક્કાની છાપ લઈએ. તો હું એને અહીં નીચે મૂકીશ અને લાલ રંગથી છાપ કરીશ. ઉપર ઘસવાનું છે આ રીતે. જો સિક્કાની સરસ છાપ થઈ ગઈ ને. હવે આ 2 રૂપિયાનો સિક્કો છે, પણ આપણે એને પાછળના ભાગની છાપ લઈશું. ચાલો તો આ સિક્કાને હું હવે નીચે મૂકીશ. હવે હું બીજો કલર લઈશ. આ રીતે આપણે ઉપર ઘસીશું. જો બાળકો, સિક્કો ખસી ના જાય તેનું આપણે ધ્યાન રાખીશું. સરસ ભારતના નકશાની છાપ પડી. હવે આપણે આ સિક્કાને બહાર કાઢી લઈશું. આશાનો સિક્કો છે, 10નો. હવે આપણે 10ના સિક્કાની છાપ લઈએ. તો આ સિક્કાનું અહીં નીચે મૂકીશ.
હવે બાળકો તમે કહેશો એ કલરને હું પેન્સિલ લઈશ, એ કલર લઈશ. બોલો ચાલો તો આપણે છાપકામ કરીએ. આ રીતે ધીમે ધીમે ઉપર ઘસીશું. જો કેવું સરસ છાપ થાય છે. જુઓ આપણે કેવું સરસ છાપકામ કર્યું. આજે આપણે ચાવીનું છાપકામ કર્યું, ડબ્બીના ઢાંકણનું છાપકામ કર્યું, 20 પૈસાના સિક્કાનું છાપકામ કર્યું, 5 રૂપિયાના સિક્કાનું છાપકામ કર્યું, ભારતના નકશાનું છાપકામ કર્યું અને 10 રૂપિયાના સિક્કાનું છાપકામ કર્યું. જોયું ને બાળકો, આજે આપણે ચાવીનું, ડબ્બીના ઢાંકણનું અને વિવિધ ચલણી સિક્કાનું છાપકામ કર્યું ને. અને આ છાપકામ કરવાની આપણને મજા પણ આવી. મજા આવી ને તો બાળકો તમારે પણ તમારી મનગમતી વસ્તુઓનું આ રીતે છાપકામ કરવાનું છે. પણ આ છાપકામ કરવા માટે તમે જે વસ્તુ છાપકામ કરવા માટે લો છો એ વસ્તુનું ચિત્ર ઉપરથી ઉપસેલું હોવું જોઈએ, તો તમારું સરસ છાપકામ થશે. તો તમે બધા છાપકામ કરશો ને, અને આ છાપકામ તમારે તમારા ઘરના સભ્યને બતાવવાનું છે. તો તમે બધા બતાવશો ને.